અમદાવાદ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું પંચ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે મહારાવ કચ્છ માટે મહત્વ યોગદાન આપ્યું હતું મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છના અલગ અલગ રાજ્યોના હિમાયતી હતા કચ્છને અલગ અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તે માટે ચળવળ ચડાવી હતી આજે બપોરે બાર થી એક કલાક દરમિયાન તેમને નસવર દેને રણજીત વિલાસ પેલેસ ખાતેથી અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો તે સમયે કચ્છના ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી ધારાસભ્ય સાંસદ તેમજ સાધુ સંતો મહારાવના નવરદેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અંતિમ દર્શન બાદ ભુજના છત્રીડી ખાતે મહારાવના ત્રીજા અંતની વિધિ કરવામાં આવી હતી કચ્છના અંતિમ રાજવી પ્રાગમલજી ત્રીજાના અવસાન થતા કચ્છભરમાં શોખનું મોજું ફરી વળ્યું હતું કચ્છના ઇતિહાસ માટે કચ્છની સંસ્કૃતિ માટે અને કચ્છની કચ્છની પ્રજાની એમણે સેવા કરી છે અનેક ઘટનાઓ આજે આપણે અનેક ઇતિહાસના પાનાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ મહારાજ સાહેબ પ્રાગમલજી ત્રીજા સાથે વ્યક્તિગત રૂપે પણ અનેક વખત મારે એમને મળવાનું થયું હતું અને જે આજે પણ એમનો કચ્છ પ્રત્યેનો જે સ્નેહ અને પ્રેમ કચ્છની પ્રજા માટે આજે પણ જે એમની લાગણી હતી એ ક્યારે નહીં ભૂલી શકાય આજે કચ્છને ખૂબ મોટી ખોટ પડી છે કચ્છે એક મોટી ખોટ ઊભી કરી છે કચ્છના મહારાજ પ્રાગમલજી જે કચ્છના દરેક નાગરિક અને પોતાના એ પરિવાર સમજતા એના માટે હંમેશા એમ કહેતા કચ્છની પબ્લિક સુખી હશે તો હું સુખી છું અને કચ્છની પબ્લિક દુઃખી હશે એટલે હું દુઃખી હોઈશ કે મારા શરીરને હંમેશા કચ્છના લોકો માટે એક અલગ જ પ્રકારનું એમને એમ હતું કે મારો પરિવાર છે અને મારા પરિવારને હું કેમ સુખી રાખું મારાવશ્રી હંમેશા કચ્છને અલગ રાજ માટે તપર રહેતા અને જ્યાં સાચું હતું એ હંમેશા સચ્ચાઈ સામે હંમેશા કહેતા કે ભાઈ કચ્છ એ કચ્છ છે કચ્છને બાટવાની વિચાર કરવો એ ખોટું છે આજે આપના માધ્યમ દ્વારા આ દુઃખ વ્યક્ત કરું છું કે અમારા ઉપર પણ કે જે આ આવી પડેલી દુઃખ છે એ સહન કરવાની મારા શક્તિ આપે અને હું એ કહું છું કે મહારાવ સાહેબનું કચ્છ પ્રતે જે ઋણ છે આપણે ઋણ અદા કરવા કચ્છને હરેક જણની હું અપીલ કરું છું કે મહારાશ્રીના જે સપના છે આપણે ભેગા મળીને આપણે પૂરા કરીએ અને એમની આત્માને શાંતિ મળે એવા આપણે કાર્ય કરીએ